नर्मदा जिल्लामां आगामी दिवसोमां योजानार स्थानिक स्वराज्यनी चूंटणीने लईने ગામોમાં રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ 27 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા। હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ના ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે અને તાલુકાના 27 ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં ગામોમાંથી સરપંચના ઉમેદવારો એમની સાથે ગ્રામ સભ્યશ્રીનું ઉમેદવારો અને મોટી સંખ્યામાં એમના સમર્થકો સાથે તાલુકા પંચાયત અને નર્મદા કચેરીએ ફોર્મ ભરી રહ્યા છે। બે દિવસથી આવું વરસાદી વાતાવરણ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એના ફોર્મ ભરવાના કામ ચાલી રહ્યા છે। છેલ્લા ત્રણેક દિવસથી કુદરત પંજાની મહેરબાન બની હોય એમ વર્ષા ઋતુનો માહોલ છે અને વર્ષા ઋતુનો માહોલ હોવા છતાં પણ એટલી માનવ મેદની જામી છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કેટલું આકર્ષણ છે તે આપણને જોવા મળે। આજે લગભગ નહીં હોય તો એ આ તિલકવાડા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની અંદર 1000-2000 લોકોનો માનવ મહેરાણો ઉપયો છે એટલે લોકોની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ એટલી મોટી જાગૃતિ આવી છે। આ ચૂંટણીઓની અંદર પણ લોકો પોતાના કામો કરે, સરકાર કામો કરે એવી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે અને સારા વાતાવરણમાં ચૂંટણી યોજાય એવી અમારી ભારતીય જનતા પાર્ટી તરીકે પણ અમારી બધાની લાગણી છે અને એવી માગણી પણ છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।